અત્યારે અમે આવ્યા છું ઓરેઓલમાં, રિસોર્ટ છે, રિસોર્ટ આમ હોટલ છે, અને આની અંદર જમવાનું, રહેવાનું, ખાવાનું અને સ્વિમિંગ પૂલ જેવી સુવિધા છે, બહુ સરસ છે. થોડુંક ભાવ વધારે છે પણ મજા લઈ રહ્યો તો ભાવ તો હોય જ કા. આનો થોડો ભાવ રેટ વધારે છે ને તમે? કાલે અમને બહુ સારા બજેટમાં મળી ગયું છે. ચાલો હવે અમે લોનાવાલા ફરશો અને જોશો કેવું છે. લોનાવાલામાં આવ્યા છીએ અને ટાઈગર પોઇન્ટે અમે આવ્યા છીએ, તો આપણે ટાઈગર પોઇન્ટ જોઈશું. તમને બતાવું કે અહીંયા બહુ સારું એવું છે. આ બધી દિવાળીઓ છે, અહીંયા નાસ્તા બાસ્તા તમને બધું મળી જાય, પકોડા, નારિયેલ પાણી, ગોલાના અને તે બધું તમને અહીંયાથી મળી જતું હોય છે. હવે આગળ જઈ આના બાજુ મોટું બધું પાર્કિંગ છે. લઈશે મોટા થઈ તો હારમાં ફોટા લ્યો પપ્પા, અમારા ફોટા પાડો. ફોટા પડવી લીધા, ખબર નહીં આવે. ટાઈગર તો છે નહીં, માઉન્ટેન વાઈટ છે એક જાતનો, પણ નામ આપ્યું છે ટાઈગર. આ જારે રાખેલે નીચે જોવાનું છે. એવા વાદળો આપણને દેખાય એટલે એવું લાગે કે વાદળોમાં આપણે આવી ગયા છીએ. ચાલો હું ફોટો પાડી લો. હવે અમે નાસ્તો તો કરી લીધો, હવે આવ્યા છીએ ગોળો ખાવા માટે. તો પેલા બરફ જોઈ નાખે, એની ઉપર કાકડી જોઈતી હોય ને તો ગોલામાં આવે. જો ટાઈગર પોઈન્ટની મોજ લેવા માટે આ બધા જ પબ્લિક અહીંયા ભેગું થયું છે, અને બધા જ સૌ સૌને ટેબલ નાખી દઈએ અને નાસ્તા વાસ્તા જે કરતા હોય. અમે પેલી જગ્યાએ બેઠા હતા, કમલેશની બેઠા છે, અમે ગોલો ખાવા માટે ઊભા થઈને આવ્યા. ગોલો ખાવો ને તો આ બધાને ગોલો ખાવો.
ઓલો બનાવી દીધો છે, મસ્ત એવો રસોડી વાળો ખટ્ટો મીઠો. કાલા ખટ્ટા મંગાવ્યો છે. ઉતલા પકોડા બીજા કટવા ઉતલા પકોડા બીજા કટવા. અમે આવ્યા છે કિનારા હોટલમાં આવ્યા છીએ. તો આ હોટલની બહાર મસ્ત એવું મોટું બધું પંખી ઘર બનાવ્યું છે, મસ્ત છે. કેટલા બધા પંખીઓ છે અંદર. મિત્રો આપણે ગોલો ખાધો હતો ને એટલે વોટ બધા ગ્રીન થઈ ગયા, એટલે કેમેરામાં કદાચ બ્લેક બ્લેક લાગતા હશે. તો અત્યારે અમે જમવા આવ્યા છીએ, કાઠિયાવાડી ફૂડ જમવા માટે આવ્યા છીએ. તો એકદમ દેશી જો ખાટલા ટાયરા છે ને એના ઉપર દેશી ટેબલ ઉપર રાખીને જમવાનું. તો હવે જમવાનું શું શું મંગાવવાના છે કમલેશ, એ મેનૂ આવી ગયું છે હમણાં, મંગાવીએ તો તમને બતાવીશ. મિત્રો લગભગ તો અમે ઓળો અને બાજરીનો રોટલો જ જમવા માટે આવ્યા છીએ, પણ અહીંયા હવે શું મળશે આગળ આપણે જોઈએ. અને બહુ મસ્ત એવી હોટલ છે, છોકરાઓ માટે રમવાનું પણ બહુ સરસ સુવિધા છે, બેસવાની અને પેલી ગાડીઓ રાખેલી છે અને હિંચકા અને એવું બધું બહુ સરસ છે. એટલે છોકરાઓને જો અહીંયા આવ્યા ને તો બે કલાક ક્યાં નીકળી જાય ને ખબર ના પડે. અમારું વેઇટિંગ એક કલાકનું છે પણ અમને ખબર ના પડી કે ક્યાં ટાઈમ નીકળી ગયો. તો ચાલો જોતા રહ્યો. એવી જગ્યા છે, બેનો ફોટા પડાવ્યા ગાડા ઉપર બેસીને. પહેલાના જમાનામાં આવા ગાડા હતા, હવે તો બળદ અહીં કોઈ રાખતું નથી અને ગાડા વયા ગયા, હવે તો ટ્રેક્ટરથી ખેતી થાય. હા જો અહીંયા સાયકલ છે, પહેલાના જમાનામાં સાયકલ પણ હતી. આ રેસ્ટોરન્ટમાં બધી જ જૂનવાણી વસ્તુ. હાલો હા બેટા, હાલો હાલો હાલો, ચાલો હવે અમે નીકળશું. આ બાજુ હોટલ છે. અમે જમવા આવ્યા હતા દેશી, નહીં ખબર દેશી જમવા આવ્યા હતા અને દહીંમાં દેશી હતું જ નહીં, દેશી હતું જ નહીં, નામ દેશી, નામ દેશી એ બાકી દેશી હતું ને, પણ જમવાનું બહુ સરસ હતું. પણ મોંઘી ના પેધ્યું, 400 રૂપિયા કે શાક ને. પણ ફૂડ સારું હતું, હા ફૂડ ક્વોલિટી બહુ સારી હતી. એવરેજ આટલું જો આપણે બહાર ખાઈએ તો
1500-2000 માં પતી જાય, પણ અહીંયા થી 4500 બરાબર ડબલ. હા એ પણ હવે વસ્તુ ને જગ્યા હારી હતી અને આપણે ક્યાં કાયમ ખાવું કા આખી હોટલ છે પાછી. પણ હું તમને કહીશ કે સજેસ્ટ કરીશ કે તમે આવો ત્યારે પ્યોર વેજીટેરિયન વાળા હોય તો પાછળ વાળું છે, એમાં બધું પ્યોર વેજીટેરિયન બનતું હોય છે અને આગળ બધું મિક્સમાં હોય છે, એટલે તમે આવો ત્યારે વેજીટેરિયનમાં જજો વેજીટેરિયન હોય તો, બાકી આગળ તમે જમી શકો કારણ કે આઉટ ઓફ ગુજરાતમાં તો બધું આવું ચાલતું જ રહેવાનું, પણ મજા આવી જમવાની. પણ એક વસ્તુ કહું નીતા, અહીંનું એમ્બિયન્સ બહુ મસ્ત છે, એટલે અહીંની જગ્યા બહુ મસ્ત છે, શાંતિ થી આપણે બેસી શકીએ, છોકરાઓ ને કંટાળો ના આવે એવી જગ્યા છે. તમને ફૂડ નો સીન હું બતાવતા રહી ગયો મારાથી, બે જા હરકો તો ચાલો આજનો વિડીયો આપણે આટલો જ રાખશું, પાછા મળશું નેક્સ્ટ બ્લોગમાં, ત્યાં સુધી લાઈક કરજો, શેર કરજો અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો, અને બાજુમાં રહેલ બેલ આઇકન ક્લિક કરી દેજો જેથી કરીને આપણો પહેલો વિડીયો તમને મળી શકે. ચાલો મિત્રો, બાય.